વંદે માતરમ મિત્રો, આગળ વધીએ 7.7માં પ્રશ્ન 12 તરફ. થોડી હિંટ મેં તમને આગલા વિડિયોમાં આપી દીધી છે કે શું કરવાનું છે. તમારી પાસે રકમ છે x અને √x + x² જ્યારે પણ તમારું અહીંયા એક ઘાત એક્ઝેક્ટલી વધારે હોય, જોજો મેં તમને ત્યારે પણ કીધું હતું કે x ની એક્ઝેક્ટલી એક ઘાત અંશમાં નાની હોય, છેદમાં મોટી હોય, અથવા આ જ વસ્તુ જો આજુબાજુમાં રિપીટ થતી હોય કે વર્ગમૂળમાં જે પદ છે એમાં એક્સની એક ઘાત વધુ છે તો વિધેય અને વિકલન સેટ કરી શકો, રાઈટ? તો વિધેય અને વિકલન સેટ કરવા માટે આનું વિકલન મને ખબર હોવું જોઈએ, તો ડી બાય ડી એક્સ ઓફ બોલો એક્સનું વિકલન 1 અને એક્સ સ્ક્વેરનું 2x તમે મોઢે પણ કરી શકો, ઇઝી વિકલન છે. ઓકે, તો આ પદ મારે અહીંયા લાવવાનું છે. મારી પાસે શું છે? એક્સ. એક્સને બદલે મારે આ લાવવાનું છે. હું જો એક્સ મેં લખી દીધું, px પ્લસ ક્યુ સેટ કરું છું તો x લખી દીધો. મને 2 જોઈએ છે તો 2 વડે એમને ગુણાય નહીં, ગુણો એટલે ભાગવું પડે. પ્લસ 1 જોઈએ છે. ઓકે, શું જોઈએ છે? પ્લસ 1. હવે આ આખું પદ મને સાથે જોઈએ છે, તો એક્ઝેક્ટલી મેં કેટલા ઉમેર્યા? જોજો, x લખી દીધું, 2 વડે ગુણો છો તો 2 વડે ભાગી દો. હવે એક્ઝેક્ટ ફોર્મેટ યાદ આવે છે? ઓકે, પ્લસ 1 ઉમેર્યું છે તો એક્ઝેક્ટલી કેટલા ઉમેર્યા? તો કે એક્ઝેક્ટલી 1 × 1/2 ઉમેર્યા, એટલે એટલા બાદ કરવા પડે. પાછું ચેક કરી શકો, તમે ઉલટું કામ કરી દો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે થતું હોય એ બ્રેકેટ ઓપન કરીને કરો અને એક્સ આવે તો તમારો જવાબ સાચો. તો આ મને મળી ગયું એક્સને બદલે મારે જે પદ મૂકવાનું છે તે. જોજો, આઈ ઇન્ટિગ્રેશન એક્સ છે √x + x² dx. જે કામ અંશ અને છેદમાં કરતા હતા એ જ કામ અહીંયા કરીએ છીએ. 1/2 2x + 1 અને માઇનસ 1/2. આ એક્સને બદલે હું આખું પદ મૂકી શકું, અહીંયા લખાશે એક્સ + x² ચલો. ઓકે, આટલું કામ થઈ ગયું. હવે આને છૂટા પાડી દઈએ, છૂટા પાડી દઈએ. શું થશે? તો કે 1/2 2x + 1 ઇન્ટુ √x + x² અને માઇનસ 1/2 √ અહીંયા x² + x લખું છું. પહેલો દાખલો છે, બધા સ્ટેપ લખીશ. ત્યાં જનરલી આ છૂટું પાડ્યા પછી આપણે ડાયરેક્ટ અહીંયા પૂર્ણવર્ગ બનાવતા હતા, બનાવીએ, કોઈ વાંધો નથી. ચલો, 1/2 કોમન. જોજો, આ વિકલન અને આ રૂટ એફેક્ટ છે. જો ત્યાં છેદમાં હતું તો છેદમાં આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર હતું કે 1/√fx તો 2√fx. ઓકે, અહીંયા અંશમાં છે એટલે જરા ધ્યાન રાખવાનું. ઓકે, એઝ ઇટ ઇઝ જ લખું છું. અહીંયા તો એટલા માટે લખ્યું કે આપણું પદ રેડી છે, એવું તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા સંકલન માટેનું જે સ્ટેપ છે આખું રેડી છે. અહીંયા મારે શું કરવાનું છે? તો કે અહીંયા મારે પૂર્ણવર્ગ બનાવવાના છે. ચલો, લોંગ ટર્મ કરો, x² + x. અંતિમ પદ શું આવશે? તો કે મધ્યમ પદનો વર્ગ કશું નથી એટલે 1² થાય, છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ પણ કશું નથી, 1/2 ઉમેરો અને બાદ કરો. ચલો, પૂર્ણવર્ગ કેવી રીતે લખશું? તો કે x વચ્ચેના પદમાંથી ચિહ્ન, અંતિમ પદનું ફરીથી વર્ગમૂળ, હોલ સ્ક્વેર. હજી વિડીયો ન જોયો હોય, હજી જો આમાં તકલીફ થતી હોય તો કમ્પ્લીટ સ્ક્વેરનો વિડીયો અવેલેબલ છે, જોઈ લેજો. સેપરેટ પણ થઈ ગયા છે, પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે, તો તમે એ રીતે પણ શોધી શકશો, સરળતાથી મળી જશે. શેમાં જવાનું છે? તો કે બ્રિજ કોર્સમાં. બ્રિજ કોર્સના જે લેક્ચર્સ છે એમાં જવાનું છે, કારણ કે આ મેથડ તમે 10th શીખી ગયા છો, 11th થોડા મોડિફાઈ સ્વરૂપે આવે છે, એટલા માટે મેં બ્રિજ કોર્સમાં મૂક્યો છે, તમે એમાં જોઈ શકો. ઓકે, બેઠું લખી દઈએ, એક્સ + 1/2 હોલ સ્ક્વેર માઇનસ 1/2 હોલ સ્ક્વેર dx. મિત્રો, આવા જે વિડીયોઝ છે ને એ તમે 10th સ્ટુડન્ટ, જો તમારા કોઈ ભાઈ બહેન કે ભણતા હોય તો એ લોકોને પણ શેર કરી શકો, કારણ કે 3rd ચેપ્ટરમાં આખી કમ્પ્લીટ સ્ક્વેર મેથડ આવે છે, જેમાં એ લોકો બહુ કન્ફ્યુઝ થાય છે. 3rd કે 4th ચેપ્ટરમાં, લગભગ 4th, સોરી. ઓકે, તો ત્યાં એ લોકો બહુ કન્ફ્યુઝ થાય છે કે ઉમેરીને બાદ કરવાનું અથવા બંને બાજુ ઉમેરવાનું કેમ. તમે પણ કદાચ થયા હશો, આપણે ઉમેર્યું અને બાદ કર્યું એના બદલે ઇક્વલ ટુ છે બંને બાજુ, તો તમે બંને બાજુ પ્લસ 1/4 કરો, એવું બધું આવે છે. ઓકે, તો એમાં કન્ફ્યુઝ નહીં થવું હોય તો આ કમ્પ્લીટ મેથ સ્ક્વેર મેથડ ત્યાં યુઝ કરશો તો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે.
ओके એટલે તમે એ લોકોને પણ આ લિંક શેર કરી શકો જેથી એ લોકો પણ ત્યાં કન્ફ્યુઝન માં ન મુકાય ઓકે આપડા દરેક પદ રેડી છે વિકલન અને વિધેય તમે આને એમ કહી શકો વિધેયની બનવાઈ ટુકાર આપણે એક ઘાત ઉમેરો એટલે જ ઘાત વડે ભાગો કરવાનું છે તો વિધેય વિકલન અને વિધેયની n ઘાત વાળું સૂત્ર છેદમાં નથી અંશમાં છે અને અહીંયા તમારું અંડરરૂટ x square minus a square under root x square minus a square चलो 1 by 2 एक घात उमेरो એટલે કેટલી ઘાત થઈ જશે જોજો હવે આ પદ કસે પિક્ચર માં નથી એક ઘાત ઉમેરો એટલે 3 by 2 થઈ જાય પ્લસ સોરી માઇનસ છે 1 by 2 અહીંયા લખાશે શું x square minus a square છે તો પહેલા તો x by 2 x એટલે શું છે તમારું તો કે x plus 1 by 2 by 2 अंडर रूट में जे पद छे बेटू એટલે આ લખા છે આ 1 by 2 આખા સાથે ગુણાકમાં છે હજી આપણું સૂત્ર પૂરું નથી થયું બોલો a સ્ક્વેર નેગેટિવ છે માઈનસ a સ્ક્વેર એટલે 1 by 4 છે by 2 કરવાનું છે હવે હું નહીં કરું 1 by 4 a સ્ક્વેર by 2 log મૂળ x x ને બદલે છે તમારું 1 by x plus 1 by 2 plus અંડર રૂટ માં ઓકે જે પદ છે બેઠું પ્લસ સી ઓકે હવે જો બ્રેકેટ ઓપન કરું પહેલા અહીંયા જોજો આ 2 2 પર 1 by 3 x square plus x raise to 3 by 2 minus અહીંયા બે લસા લઈશ એટલે થઈ જશે 2 x plus 1 એનો લસા તમારો છેદમાં જાય એટલે 2 into 2 4 પાછો આ પણ લસામાં છે છેદમાં છે એટલે 4 into 2 8 થઈ ગયું અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x આ 2 અહીંયા ગુણાશે 2 into 2 4 ઉપરનો પણ 4 ગુણાશે એટલે માઈનસ માઈનસ પ્લસ 1 by 16 log x plus 1 by 2 plus અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x પ્લસ c આ આપણો પરફેક્ટ જવાબ एक बार चेक करी लीए जवाब चेक करवा में कोई वांधो नहीं एक बार जोई लीए परफेक्ट यस ओके डन परफेक्ट ओके तो आ छे तमारो दाखला नंबर 12 હવે આગળ વધીએ દાખલા નંબર 13 તરફ x plus 1 આપ્યું છે અંદર x plus 1 into 2x square plus 3 x plus 1 into 2x square plus 3 under root 2x square plus 3 1 અનું વિકલન શું થાય 2x square plus 3 નું વિકલન એટલે ડેશ લખું છું બોલો 4x plus 0 4x થઈ જશે યસ ઓકે અહીંયા મારી પાસે x plus 1 છે તો x plus 1 એઝ ઇટ ઇઝ લખી દઉં છું મારે જોઈએ છે ફક્ત 4x 4 વડે ગુણો અને 4 વડે ભાગો ઓકે 4 વડે ગુણ્યો 4 વડે ભાગી દીધું કામ થઈ ગયું એટલે મારે શું લખવાનું છે તો કે 1 by 4 into 4x plus 1 આઈ લખી દઈએ જો તમને ડાયરેક્ટ આઈડિયા આવતો હોય ન આવતો હોય તો આવી રીતે કરો જો ડાયરેક્ટ આઈડિયા આવતો હોય તો હું આવું પણ કરી શકું શું તો કે ઉપરથી જ અહીંયા x plus 1 પહેલા તો રકમ લખી દઈએ અહીંયાથી જ અહીંયા બ્રેક કરી દો પહેલા પદમાં x અંડર 2x સ્ક્વેર પ્લસ 3dx અને બીજા પદમાં તો જો એકલું વર્ગમૂળ વધશે 1 જ છે કદાચ 2 હોય તો અહીંયા 2 લખી દો અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા તમારું વિકલન આવે છે 4x તો 4 વડે ગુણો 4 વડે ભાગી નાખો વિધેય અને વિકલન સેટ થઈ ગયું અહીંયા મારે પૂર્ણવર્ગ બનાવવાનું છે જુઓ ઓકે ચલો હજી એક સ્ટેપ મારે લખવાનું છે એક્સ્ટ્રા તો આપણે માત્ર છૂટું પાડ્યું હવે વિધેય અને વિકલન સેટ કરું અહીંયા લખાશે 2x² + 3 નો 1 / 2 ઘાત પ્લસ આ પદમાં શું કરીશ તો કે વિકલન સોરી પૂર્ણ વર્ગ બનાવીશ તો પૂર્ણ વર્ગ કેવી રીતે બનશે પૂર્ણ વર્ગ બનાવવાની જરૂરત નથી
मध्यम पद आपेलुं नथी ओके तो डायरेक्ट लखाशे अहींया लखी दईए डायरेक्ट ज लखाशे अंदरनुं जे तमारुं मिडल पद होय एक्स वाळुं पद होय तो मूळवर्ग बनाववो पड़े अहींया आप्युं नथी तमारे रूट टू कॉमन काढवो होय तो काढी शको जो अहींया रूट टू कॉमन काढशो ने तो आवुं आवशे रूट टू अंडर रूट एक्स स्क्वेर प्लस थ्री बाय टू वर्गमूळमांथी बे नाउं निकळ्या कॉमन बार અહીંયા શું થશે તો કે બે વડે ભાગવું પડશે કારણ કે ત્યાં નથી બે ઓકે તો તમે આ રીતે પણ લખી શકો નહીં તો આપણે ડાયરેક્ટ આવું કરીએ છીએ શું કરીએ છીએ તો કે રૂટ ટુ એક્સ હોલ સ્ક્વેર પ્લસ રૂટ થ્રી હોલ સ્ક્વેર એ રીતે પણ તમારું સેમ જ થશે હા ધ્યાન એટલું રાખવાનું કે એક્સના સરવાળો વડે ભાગવાનું ચલો વન બાય ફોર અહીંયા તો તમારું વિકલન અને વિધેયની એન ઘાત સેટ થઈ ગયું બોલો એક ઘાત ઉમેરું એટલી જ વાત વડે ભાગો અહીંયા શું થશે તો કે અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઓકે તો એક્સ બાય ટુ એક્સને બદલે રૂટ ટુ એક્સ છે બાય ટુ અને એક્સના સરગુણો વડે બાર કોમનથી ભાગવાનું અંડરરૂટ જે પદ છે બેઠું પ્લસ એ સ્ક્વેર એટલે રૂટ થ્રીનો સ્ક્વેર એટલે રૂટ થ્રી બાય ટુ લોગ આવશે લોગ મોર રૂટ ટુ એક્સ પ્લસ અંડર રૂટ ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી આખામાં બાર કોમન સી ઓકે રૂટ ટુ વડે બંને જગ્યાએ ભાગી દીધું છે પહેલા પદમાં તો વન થઈ જશે અહીંયા પણ આ ટુ કટ થઈ ગયું એટલે વન બાય સિક્સ લખાય ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી રેસ ટુ થ્રી બાય ટુ અહીંયા આ ટુ ટુ કટ એક્સ બાય ટુ વધશે અંડર રૂટ 2x સ્ક્વેર પ્લસ 3 આ રૂટ 2 અહીંયા ગુણાશે 3 અપોન 2 રૂટ 2 લોગ મોડ રૂટ 2x પ્લસ અંડર રૂટ 2x સ્ક્વેર પ્લસ 3 પ્લસ સી જો તમને રૂટ 2 કોમન કાઢીને જવાબ ન આપ્યો હોય અહીંયાથી તમને ખબર પડી જશે લોગમાં ઓકે તો તમારે અચળ પદ બને ત્યાં સુધી કમ્પેર નહીં કરવા ઓકે આપણે જવાબ જોઈ લઈએ કયા ફોર્મેટમાં આપ્યો છે મારા ખ્યાલ પ્રમાણે તો રૂટ ટુ કોમન કાઢીને જ આપ્યો હશે ટેક્સ્ટબુકમાં એ લોકો કોમન કાઢી જ લે છે ચેક કરી લઈએ વન ટાઈમ યસ ઓકે એ લોકો કોમન નથી કાઢ્યું પણ આપણે અચળ એકદમ પરફેક્ટ છે એ લોકો અહીંયા સમય સંખ્યામાં ફેરવ્યો છે છેદને એટલે રૂટ ટુ વડે ગુણ્યું ભાગ્યું છે બસ ખાલી આ રૂટ ટુ કોમન નથી કાઢ્યું પહેલું પદ પરફેક્ટ આ પણ પરફેક્ટ અહીંયા ખાલી ફેર એટલો છે કે કોમન એ લોકોએ કાઢી લીધું છે આપણે નથી કાઢ્યું બસ એટલું ફેર છે ઓકે ચલો આગળ વધીએ એક્સ પ્લસ થ્રી છે જગ્યા મારી પાસે અંડરરૂટ થ્રી માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ચલો પહેલાં તો આનું વિકલન શું થાય માઇનસ ટુ એક્સ એક્સ સ્ક્વેરનું માઇનસ ટુ એક્સ અને ઓકે આનું ઝીરો આનું માઇનસ ફોર અને આનું માઇનસ ટુ એક્સ રાઈટ મારી પાસે શું છે તો કે મારી પાસે છે એક્સ પ્લસ થ્રી તો પહેલાં તો એક્સ લખી દો પ્લસ થ્રી લખી દો હવે પહેલો મારે સહગુણક જોઈએ છે માઇનસ ટુ એટલે માઇનસ ટુ વડે ગુણ્યું એટલે માઇનસ ટુ વડે ભાગવાનું રાઈટ માઇનસ ટુ જોઈએ છે માઇનસ ટુ વડે ગુણ્યું એટલે માઇનસ વન બાય ટુ વડે ભાગ માઇનસ ફોર એકચ્યુઅલી કેટલા ઉમેર્યા કરો ગુણાકાર માઇનસ વન બાય ટુ ઇન્ટુ માઇનસ ફોર બોલો ટુ ટુ કટ પ્લસ ટુ ઉમેર્યા કેટલા ઉમેર્યા પ્લસ ટુ ઉમેર્યા તો મારે ટુ બાદ કરવાનું ખ્યાલ આવ્યો આ બંનેનો ગુણાકાર જેટલો થાય એટલું પદ મેં ઉમેર્યું છે કેટલું ઉમેર્યું છે તો કે માઇનસ માઇનસ પ્લસ ઓકે માઇનસ માઇનસ પ્લસ અને બીજું ટુ ટુ કટ થઈ જશે એટલે પ્લસ ટુ પ્લસ ટુ ઉમેર્યા એટલે માઇનસ ટુ કરવા પડે જેટલા ઉમેર્યા હોય એનો ઓપોઝિટ નંબર બાદ કરવાનો એનો વિરોધી નંબર બાદ કરવાનો ચલો થઈ ગયું કામ કમ્પ્લીટ આઈ એક્સ પ્લસ થ્રી અંડરરૂટ થ્રી માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ઓકે અહીંયા હજી એક સ્ટેપ લખી શકું એટલે મારે એક્ઝેક્ટલી કેટલા લખવાના છે પ્લસ થ્રી માઇનસ ટુ એટલે પ્લસ વન લખવાના છે આના બદલે આ પદ મૂકીએ
माइनस वन बाय टू पहला स्टेप माथी कॉमन माइनस टू एक्स माइनस फोर अंडर रूट विधेय अने विकलन अहींया सेट थई गयुं अने बीजा पद में प्लस वन छे एज इट इज लखी दो एज इट इज शू लखवानुं छे तो के एज इट इज आ पद लखवानुं छे हवे लखवानी नथी नो 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 શું કરીશ તો કે માઇનસ કોમન કાઢી લો ડાયરેક્ટ પૂર્ણવર્ગ બનાવી લખીશ શું કરવા એક સ્ટેપ એક્સ્ટ્રા કરીએ ઓલરેડી બહુ બધું કરીએ છીએ આપણે જો વિધેય અને વિકલન સેટ કર્યું પૂર્ણવર્ગ સેટ કરીશું ઓકે ચલો ફરીથી આવ્યો ફોર એક્સ તો પ્લસ ફોર ચાર ઉમેર્યા તો ચાર બાદ કરવા પડે એટલે માઇનસ સાત યસ ચાર ઉમેર્યા તો ચાર બાદ કરવા પડશે માઇનસ સાત થઈ જશે माइनस माइनस प्लस सेवन आगर एक्स प्लस टू होल स्क्वेर ओके तो आना बदले शू मुकाशे तो कि सेवन एने लखी शको तमे रूट सेवन स्क्वेर माइनस एक्स प्लस टू होल स्क्वेर डायरेक्ट तमारो ए स्क्वेर माइनस एक्स स्क्वेर फॉर्मेट चलो माइनस वन बाय टू विकलन अने विधेयनी एन घात एक घात उमेरो કેટલી ઘાત થઈ જશે તો કે થ્રી માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેરની વન બાય ટુ ઘાત છે એક ઘાત ઉમેરશો એટલે પ્લસ થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ એક્સનો સગુણક ઓકે આ સૂત્રમાં તો આપણે એક્સના સગુણક વડે ભાગવાનું રહેતું નથી અહીંયા તમારું વન જ છે ચલો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો પહેલાં તો એક્સ એક્સ એટલે તમારું એક્સ પ્લસ ટુ છે બાય ટુ અંડરરૂટમાં જે પદ હોય તે બેઠું એટલે હું લખીશ રકમ એ સ્ક્વેર ધન છે સેવન એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ ટુ બાય એ એટલે રૂટ સેવન આઈ સી આ તો ગુણાકારમાં વન જ હતું એટલે બહુ ટેન્શન નથી ઓકે ટુ ટુ કટ કરીને એક સ્ટેપ એક્સ્ટ્રા લખી દેજો આ માઇનસ પદ આવે છે તો તમે આગળ પ્લસવાળા પદ લખી અને પછી છેલ્લે કરી શકો પહેલું પદ છેલ્લે લખો પ્લસ માઇનસ વાળું છે એટલા માટે ઓકે લોકોએ એઝ ઇટ ઇઝ રાખ્યું જ છે હા માઇનસ વન બાય થ્રી એઝ ઇટ ઇઝ રાખો આગળ જ રાખ્યું છે કોઈ વાંધો નથી ઓકે પરફેક્ટ ચલો તો આ હતો તમારો 7.7નો દાખલા નંબર 14 મિત્રો હવે ઉદાહરણ ઉદાહરણમાં હું સ્ટાર્ટિંગ થોડુંક અહીંયા સુધી કરાવી અને પછી તમારા પર છોડું છું વિધેય અને વિકલન સેટ કરવાનું અને સૂત્ર મૂકવાનું ઓકે થોડીક પ્રેક્ટિસ એ રીતે કરશો તો ખ્યાલ આવશે રકમ કોઈ પણ તમે જાતે પણ બનાવી શકો કોઈ વાંધો નથી અને જાતે ટ્રાય કરો કે મને આવડે છે કે નહીં ઓકે ઉદાહરણ 25 જોઈએ બાર એક્સ છે અંડરરૂટ વન પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એમ જોવા જાવ તો ઇઝી છે અને વિકલન શું થશે એક્સનું વનનું ઝીરો એક્સનું વન અને આનું માઇનસ ટુ એક્સ એક્સને બદલે મારે શું કરવાનું છે તો કે એક્સ એઝ ઇટ ઇઝ એક્સને બદલે પહેલાં જોઈએ છે માઇનસ ટુ એક્સ તો માઇનસ બે વડે ગુણ્યું એટલે માઇનસ બે વડે ભાગવું પડે પ્લસ વન જોઈએ છે એકચ્યુઅલી કેટલા ગુણ્યા કેટલા ઉમેર્યા તો કે વન ઇન્ટુ માઇનસ વન બાય ટુ એટલે માઇનસ વન બાય ટુ ઉમેર્યા કેટલા ઉમેર્યા માઇનસ વન બાય ટુ તો એનો વિરોધી સંખ્યા એટલે પ્લસ વન બાય ટુ એટલે મારે પ્લસ વન બાય ટુ ઉમેરવાનું જે સંખ્યા ઉમેરી હોય એની વિરોધી સંખ્યા ઉમેરવાની ઓકે ચલો તો આ લખી દઈએ માઇનસ વન બાય ટુ વન માઇનસ ટુ એક્સ લખો માઇનસ ટુ એક્સ પ્લસ વન લખો ચાલે ઓકે પહેલા રકમ લખીએ હા મારે નથી કરવાનું રાઈટ યસ મારે નથી કરવાનું ઓકે વન બાય ટુ વન માઇનસ ટુ એક્સ અંડરરૂટ બસ છેલ્લું સ્ટેપ લખું છું પછી આગળ તમારા પર છોડી દઈશ પ્લસ વન બાય ટુ એક્સને બદલે આખું મૂકી દીધું અને સાથે આ બંને પદો છૂટા પણ પાડી દીધા આના ગુણાકારમાં જો પહેલું પદ આના ગુણાકારમાં બીજું પદ આના અંદર શું લખાશે તો કે પૂર્ણવર્ગ બનાવીને લખો માઇનસ કોમન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વન બોલો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ અંતિમ પદ શું આવે તો કે મધ્યમ પદનો વર્ગ કંઈ નથી વન છે માઇનસ વન સ્ક્વેર વન ચાર ગુણ્યા પ્રથમ પદ વન બાય ફોર ઉમેર્યું વન બાય ફોર બાદ કરવું પડે અહીંયા માઇનસ વન એઝ ઇટ ઇઝ છે જો અચળ પદ ન હોય ને તો એ જ પદ ઉમેરો વાત કરો કામ બોલો અચળ પદ ન હોય તો અહીંયા અચળ પદ છે એટલે મારે
सरवाळो बादबाकीनी प्रोसेस करवी पड़से। चलो अहीं एक्स वच्चे पद माइनस आ वन बाय टू होल स्क्वेर आ पर तमारो माइनस माइनस प्लस लसा लेशो एटले माइनस वन माइनस फोर माइनस फाइव पर बार गुणायो। ओके हजी एक स्टेप लखवू होय तो आम लखाय पछी छोड़ो काउंस तो फाइव बाय फोर माइनस एक्स माइनस वन बाय टू होल स्क्वेर हजी जो आने लखू तो रूट फाइव बाय टू होल स्क्वेर। जो आखी डीश रेडी छे बधुज रेडी छे संकलन केवी रीते थाय ए पण एकदम रेडी आप्युं छे। तमे टेक्स्टबुक में जोशो ने तो चक्कर खाई जशो एटला बधा स्टेप्स कर्या छे। ओके आ कोई गरबा नथी के जेटला तमे एक्स्ट्रा स्टेप्स करो एटलू तमने हाँ स्टेप म्यूजिक साथे मैच पण थवा जोईए ने। ओके एटले खोटे खोटो वधारानो वधारानो लखवानो कोई मतलब नथी। जो एक स्टेप में मैं अहींया आ सेट कर्यो અને બીજા સ્ટેપમાં અહીંયા આ સેટ કર્યું કામ થઈ ગયું। ઓકે જેટલું પણ લખાણ આપ્યું છે બિલકુલ જરૂરી નથી, આ જ રીતે કરો અને આ દાખલો તમે કમ્પ્લીટ કરો। જવાબ તમારી પાસે રેડી છે, એક્સનો સહગુણક અહીંયા વન જ છે, અહીંયા તો વિધેય વિકલન એફ એક્સ વાળો ફોર્મ છે એટલે ત્યાં તો એક્સના સહગુણક વડે ભાગવાનું રહેતું જ નથી। ઓકે સો કમ્પ્લીટ ઇટ, ચલો બાય, વંદે માતરમ।